નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. રાજકોટમાં ગોંડલમાં જામવાળી જીઆઈડીસીમાં અક્ષર ઓઇલ મિલમાં આગ લાગી છે અને મિલમાં પડેલા ખાલી બારદાનના જથ્થામાં ઓચિંતી આગ ભભૂકી ઉઠતા અફરાતફરી છે. ગોંડલ નગરપાલિકાના બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. વધુ એકવાર આ ઘટના સામે આવી રહી છે. બારદાનમાં આગ લાગવાની બે ફાયર ફાઈટરે આગ ઓલવી છે. જીઆઈડીસીમાં અક્ષર ઓઇલ મિલમાં બારદાનના જથ્થામાં આ આગ લાગી છે. અમદાવાદમાં દારૂના અડ્ડાઓથી જાણીતા કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડી વાસ અને અન્ય વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી, જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો અને 10 જેટલા કેસ કરવામાં આવ્યા. અરવલ્લીના શામળાજીમાં બુટલેગરના આતંકનો ભોગ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ડામોર બન્યા, જેમણે ગુજરાતમાં દારૂને આવતા રોકવાનો પ્રયાસ કર્યો. દારૂની હેરાફેરી કરનારે તેમના પર કાર ચડાવી દીધી, જેના કારણે સિંઘમ જીતેન્દ્ર ડામોરના પગે ફ્રેક્ચર થઈ ગયું. હાલ પોલીસે કાર અને રૂપિયા 1,15,000ની કિંમતનો 32 પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે કુલ 4,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી ફરાર થઈ ગયા છે. આણંદના બોરસદ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે. ખાનગી લક્ઝરી બસ મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. દારૂની હેરાફેરીની આ નવી મોડસ ઓપરેન્ડી પોલીસે પકડી પાડી છે. સુરતના ડિંડોલીમાં લંપટ પીએસઆઈ એમવી લિંબાસિયાનો સ્થાનિકોએ વિરોધ કર્યો. ઉમિયાનગરના સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા રસ્તા પર ઉતરી આવીને કોમન પ્લોટમાં મહિલાઓ એકત્રિત થઈ અને વિરોધ નોંધાવ્યો. પંચમહાલમાં કેરોસીનના જથ્થામાં કેમિકલ ભેળવવા મામલે વડોદરા એફએસએલની ટીમ હાલોલ જીઆઈડીસી પહોંચી અલગ અલગ બેરલમાંથી કેમિકલના સેમ્પલ તેણે લીધા છે. ઝડપાયેલા કેમિકલના તમામ બેરલમાંથી નમૂના લેવાયા. જીઆઈડીસીના પ્લોટ નંબર 930માંથી એસઓજીએ બાતમીના આધારે રેડ પાડતા કેરોસીનમાં કેમિકલ ભેળવવાનું કૌભાંડ પકડાયું. કેમિકલના 180 બેરલ મળી આવ્યા. એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી પ્લોટને સીલ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરકારી જમીન બારોબાર વેચી દેવાનો એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે કોરા પ્રોપર્ટી કાર્ડ સહિત એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી હાલ ફરાર છે. જામનગર એલસીબીએ જીઆઈડીસીમાં બ્રાસપાર્ટના કારખાનાની આડમાં ચાલતી નકલી તમાકુ બનાવતી ફેક્ટરી પકડી લીધી. બાતમીના આધારે એલસીબીએ રેડ કરી તમાકુની જાણીતી બ્રાન્ડના નામે નકલી તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી લઈ મોટી સફળતા મેળવી. કચ્છના નખત્રાણામાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. લિફ્ટ આપવાનું કહી ઓફિસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું પીડિતાનું કહેવું છે. નવસારીના રેલવે પ્લેટફોર્મ પર એક મહિલાને 3 ટીસીએ માર માર્યો. મહિલાના પુત્ર પાસે ટિકિટ ના હોવાથી થોડી રકઝક કર્યા બાદ ટીસીએ મહિલા પર હુમલો કર્યો. મહિલાને માથાના ભાગે ઈજા થઈ હતી. રાજકોટના ગોંડલ તાલુકાના કમરકોટડા ગામના નીતિન પાનેલિયા નામના યુવકે તેની વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે તે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં તંત્ર મંત્રની વિદ્યાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર બે તાંત્રિકોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા છે. તાંત્રિકોની પૂછપરછમાં 6 જેટલા ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્વપ્નસૃષ્ટિ રેસીડેન્સીમાં નવરાત્રીનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા. સોસાયટીના રહીશો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા, ત્યારે 3 ચોર પાર્કિંગમાં રાખેલ નવીન કોર બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. આ ચોરે અનેક મકાનના તાળા તોડી રોકડ રકમ અને દાગીનાની પણ ચોરી કરી છે. ભરૂચની સિવિલ પ્રશાસનની બેદરકારી સામે આવી છે. વીજ કંપની તરફથી મળતો વીજ પુરવઠો બંધ થઈ જતા સિવિલમાં અંધારપટ છવાઈ ગયો. વીજળી ડૂલ થઈ જવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા પહોંચેલ 7 દર્દીઓની ફિલ્ટરેશનની પ્રક્રિયા અટકી પડી.
ગેસમાં થયેલા ભાવ વધારાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર થઈ છે. ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા સિરામિક ઉદ્યોગને ખોટ સહન કરવી પડે તેવી સ્થિતિ છે. ગેસમાં વધી રહેલા સતત ભાવથી સિરામિક ફેક્ટરી બંધ થવાના આરે છે ત્યારે શ્રમિકો અને યુવાનોને રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થશે તેમ ઉદ્યોગપતિઓ કહી રહ્યા છે. અમદાવાદના પાલડીમાં રિક્ષા પર ક્રેન પડવાની ઘટના સામે આવી. ક્રેન ચાલકની બેદરકારીથી ક્રેન રિક્ષા પર પડી હતી, પરંતુ રિક્ષા ચાલકે સમય સૂચકતા જાળવી ક્રેન પડે તે પહેલા જ રિક્ષામાંથી બહારની સાઈડ દોડી જતા તેનો આબાદ બચાવ થયો. સુરતના ગજેરા સર્કલ પાસે એમ્બ્રોઇડરી મશીન બીજા માળેથી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. ક્રેનને મદદથી મશીન નીચે ઉતારવામાં આવતું હતું તે દરમિયાન મશીન નીચે પડી જતા યુવકના પગમાં ઇજા થઈ. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બારડોલીના બાબેન ગામ નજીક વેનમાં આગ લાગી. અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અરવલ્લીના બાયડમાં સાબર ડેરીમાં કરંટ લાગતા એક શ્રમિકનું મોત થયું. અરજણવા પાસે આવેલ શીતકેન્દ્રમાં 5 જેટલા શ્રમિકો બોરિંગના કામ માટે કૂવામાં ઉતર્યા હતા. ખુલ્લા વાયરના કારણે 5 જેટલા શ્રમિકને વીજ કરંટ લાગ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં પટણી સમાજના એક જ પરિવારના 8 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ભોજન લીધા પછી ઉલટી શરૂ થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ઉનાળામાં ઉઠતા પાણીના પોકાર આ વર્ષે શિયાળાના પૂર્વાર્ધમાં જ શરૂ થઈ ગયા છે. બોટાદના રાણપુરમાં દર 10-12 દિવસે પાણી અપાય છે, જેના કારણે ગામ લોકો પરેશાન છે. ગામના સરપંચનું કહેવું છે, પાણીની ખપત પૂરી કરવા માટે પહેલા કેનાલમાંથી પાણી લેતા હતા, જોકે ચાલુ વર્ષે વહીવટીતંત્રએ આ મંજૂરી રદ કરી દીધી, જેના કારણે પાણીની સ્થિતિ વિકટ બની છે. છોટાઉદેપુરના નસવાડીની કાકડિયા નર્મદા માઇનોર કેનાલમાં કૂવામાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું. કૂવાની બાજુમાંથી કોતરોમાં હજારો લીટર પાણી વહી ગયું. સાબરકાંઠામાં કુલ 2,28,000 હેક્ટર પાકનું વાવેતર કરવામાં આવ્યું. લાંબા વિરામ બાદ વરસતા વરસાદને કારણે ખેડૂતના પાકને પાણી તો મળી ગયું, પરંતુ કેટલાક ખેતરમાં પાણી ભરાઈ જતા પાકનો નાશ થઈ રહ્યો છે તો ક્યાંક પાકમાં ફૂગ વળી ગઈ છે. સુરતના હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં સાફ સફાઈ દરમિયાન ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ભળ્યા. ધુમાડો નીકળતા આસપાસના લોકો રસ્તા પર દોડી ગયા. રૂટીન પ્રક્રિયામાં ચીમનીની સફાઈના કારણે મોટી માત્રામાં ધુમાડો નીકળ્યો હતો. સ્માર્ટ સિટી સુરતમાં ગટર ઉભરાવવાની અનેક ફરિયાદો છે. વરાછામાં એસએમસી આવાસમાં ગટર ઉભરાતા ગરબા રમવાના સ્થળ પર ગટરનું પાણી ભરાઈ ગયું. બ્લોક નંબર C3 આસપાસ ગટરનું ગંદુ પાણી ભરાયું. વડાપ્રધાન મોદીની હત્યા કરવાની ધમકી આપતો ઈમેલ દિલ્હીના પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ એક લાઇનનો છે, જેમાં દિવસ મહિનો અને વર્ષ 2019નો ઉલ્લેખ છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ ઈમેલ આસામના કોઈ જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસ તેની તપાસમાં લાગી છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અવધૂત વાઘે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે દેશનું સૌભાગ્ય છે કે એમને મોદીના રૂપમાં ભગવાન જેવા નેતા મળ્યા છે. એટલું જ નહીં, આ અગાઉ તેમણે ટ્વિટર પર યદા યદા હિ ધર્મસ્ય લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના 11મા અવતાર ગણાવ્યા હતા. વાઘેના આ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસે કહ્યું કે ભાજપના પ્રવક્તા વાઘે હિન્દુ દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અતુલ દ્વારા કહેવાયું કે આ દેવતાઓનું અપમાન છે. આવા નિવેદનો આપીને વાઘે માત્ર ચર્ચામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંક સમયમાં છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. પક્ષ પલટાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે કોંગ્રેસને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી અગાઉ જોરદાર આંચકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આદિવાસી નેતા મોટું નામ ગણાતા રામદયાલ ઉઈકે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેમનો મુખ્યમંત્રી રમણસિંહ અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરાવાયો. વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના નેતાઓને ભાજપમાં જતા અટકાવવાનો કોંગ્રેસ સમક્ષ મોટો પડકાર રહેશે.
ઉઈકના ભાજપ પ્રવેશથી મુખ્યમંત્રી રમણસિંહ પણ ઉત્સાહિત દેખાયા. તેમણે કહ્યું કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે જેમાં કોઈપણ નેતા સવાર નથી થવા માંગતો. મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે નવા વળાંક દેખાઈ રહ્યા છે. ઉત્તર ભારતીય મહાપંચાયતે રાજ ઠાકરેને તેમના ઘરે જઈને એક કાર્યક્રમનું આમંત્રણ આપ્યું. ઉત્તર ભારતીય મહાપંચાયતના એક સભ્યએ આ અંગે કહ્યું કે એવું માનવામાં આવે છે કે રાજ ઠાકરે ઉત્તર ભારતીયોના વિરોધમાં છે. સમાજવાદી સેક્યુલર મોરચાના સંસ્થાપક શિવપાલ યાદવને માયાવતીનો ખાલી બંગલો આપ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની મંજૂરી આપી ચૂક્યા છે. શિવપાલને મળેલી ધમકીના પગલે તેમની સુરક્ષા વધારાઈ છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમના પિતા મુલાયમસિંહ યાદવ, બસપાના સુપ્રીમો માયાવતી પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે. શિવપાલને ઝેડ પ્લસ સુરક્ષા આપવા પછી વિપક્ષી દળની નારાજગી વધી છે. મી ટુ કેમ્પેનને લઈને સામે આવી રહેલી યૌન શોષણની ફરિયાદો વચ્ચે મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા યૌન શોષણના મામલાની તપાસ માટે કમિટીની રચનાની વાત કરાઈ છે. મી ટુ કેમ્પેનના લપેટમાં આવેલા કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે મૌન તોડતા કહ્યું છે કે જોવું પડશે કે તેમાં સત્ય શું છે. આરોપ લગાવનારની પોસ્ટની સત્યતા ચકાસવી પડશે. 11 ઓક્ટોબરે પોતાના જન્મદિવસે અમિતાભ બચ્ચને આ અભિયાન પર તેમનો મત જણાવ્યો હતો અને મી ટુનું સમર્થન કર્યું હતું, તેમજ મહિલાઓને ખુલીને પોતાની વાત સામે લાવવાનું તેમણે કહ્યું હતું. અમિતાભ બચ્ચનની આ ટ્વીટને રીટ્વીટ કરતા પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ટ્વીટર પર લખ્યું કે હવે આપની એક્ટિવિસ્ટ વાળી ઇમેજ પણ ખૂબ જલ્દી જવાની છે, સત્ય ખૂબ જ જલ્દી સામે આવશે. સપનાએ આ પ્રકારનું ટ્વીટ કરી સૌને વિચારતા કરી મૂક્યા છે. ગાયક, ગીતકાર અને એક્ટર પિયુષ મિશ્રા પર દુર્વ્યવહારના આરોપ લાગ્યા છે. એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો કે પિયુષ મિશ્રાએ નશાની હાલતમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેના જવાબમાં પિયુષ મિશ્રાએ કહ્યું કે મને આ ઘટના યાદ નથી કારણ કે હું નશામાં હતો. મી ટુનો તણખો હવે ફિલ્મકાર સુભાષ ઘાઈ સુધી પહોંચી ગયો છે. સુભાષ ઘાઈ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર સુભાષ ઘાઈએ હોટેલમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે સુભાષ ઘાઈએ આ આરોપો પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તે ખોટા છે.